वडोदरामां उत્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। મેયર કયુર રોકડિયા તેમજ પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। મેયર સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ પત્ની તેમજ પુત્ર સાથે તહેવારની ઉજવણી કરી હતી। ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાના મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય केयूर भाई रोकड़िया परिवार साथ उत्तरायण मनावी रहा छे। अने आजे ए पत्नी अने बालकों साथे उत्तरायण मनावी रहा छे। तारे आपणे केयूर भाई ने पूछीशुं। केयूर भाई, संगठन में पहला यूथ प्रमुख, पछी महामंत्री, शिक्षण समिति चेरमेन, कॉर्पोरेटर, मेयर अने हवे धारासभ्य, एक धारी तमारी राजनीति की पतंग आकाश में लहराती रही है, वडोदरा नागरिकों आनंद मानी रहा है, तमे उत्तरायण बाबते शू कहो? उत्तरायण हमेशा प्रगति पर्व है। उत्तरायण ए सूर्यनी उत्तर तरफ की गति एटले कि उत्तर तरफ आयन पर्व है, मकर राशि में प्रवेश पर्व है। एट उत्तरायण पर्वनी हूँ सौ प्रथम तो वडोदरा शहर नगरजनों ने खूब खूब शुभकामनाओं अर्पण करूँ छूँ। उत्तरायण पर्व में जयरे पतंग हवा में उड़ती हो त्यारे मारा सहित ना तमाम लोकोए समझवानी जरूर छे के आ पतंग क्यारे हवामां उड़ती होय छे, ज्यारे एनी पाछळ दोरो जवाबदार होय छे, ज्यारे एनी पाछळ चगावनार जवाबदार होय छे, ज्यारे एनी पाछळ फिरकी पकड़नार जवाबदार होय छे। आ उत्तरायणना पर्वनी अंदर ज्यारे पतंग हवामां स्थिर रहती होय छे, जेम आपे अलग अलग संज्ञाओ हमने गणावी ए प्रमाणे, त्यारे आ उत्तरायणना पर्वनी अंदर सौथी पहला तो भारतीय जनता पार्टी रूपी दोरी અને એમાં પણ કાર્યકર્તાઓ જ્યારે આ પતંગ ચગાવતા હોય છે અને એની પાછળ શીર્ષસ્થ નેતૃત્વ એ મુખ્ય જવાબદારીનું કામ કરતું હોય છે, ત્યારે કોઈ પણ પતંગ હવામાં ચગતી હોય છે। અને આ હું ખૂબ સારી રીતે સમજી રહ્યો છું, આ ઉત્તરાયણનું પર્વ એ પ્રગતિનું તો પર્વ છે જ, ઉત્સાહ, આનંદ અને ઉમંગનું પણ પર્વ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, સમગ્ર નગરજનોને આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ અર્પણ કરું છું। સયાજીગંજ વિધાનસભામાં મોટી ઢાલ હોય કે મજબૂત દોરા હોય, તમામને માત આપીને ટિકિટ લાવીને પતંગ તમે બહુમતીથી આકાશમાં લહેરાય છે, તો હવે ગાંધીનગરમાં મંત્રાલયમાં પણ પતંગ લહેરાશે, શું કહેશો? સયાજીગંજ વિધાનસભાની અંદર કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓને ખૂબ મોટા માર્જિનથી માત એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આપી છે। અમે તો પતંગની જેમ માત્ર નિમિત્ત માત્ર હોઈએ છીએ, એને ચગાવનાર, એનો ફિરકો પકડનાર, એમાં વપરાતી દોરી એ કાર્યકર્તા જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે। અહીંયા માત્ર કામ કરવા માટે આવ્યા છે, પાર્ટીએ જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હંમેશા નિષ્ઠાપૂર્વક પૂરી કરવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કરતો હોય છે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં જે જવાબદારી મને પણ સોંપાય છે એને હું નિષ્ઠાપૂર્વક પૂરી કરતો હોઉં છું। અને આજે પણ જે દાયિત્વ મને એક મેયર તરીકેનું, ધારાસભ્ય તરીકેનું સોંપાયું છે, તો એને હું પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આપણી સાથે એમના ધર્મપત્ની પણ છે। મહત્વની બાબત છે કે રાજકીય પેચ લડાવવામાં તો કેયુરભાઈ માહિર છે, પરંતુ એમને એમના પત્ની સાથે પણ પેચ લડાવ્યા અને એટલા મીઠા પેચ હતા કે લગ્ન ગ્રંથિ જોડાયા છે। આપણે પૂછીશું, તમારા બેનો પહેલો પેચ ક્યારે થયો? અમે એન્જિનિયરિંગ કોલેજમાં સાથે હતા અને સાથે જ ભણતા હતા, ત્યારે એકબીજાનો પરિચય થયો અને એ પરિચય મિત્રતા અને પછી પ્રેમમાં પરિણમ્યો, અને સાથે એન્જિનિયરિંગ કર્યું, પછી કેવરે માસ્ટર્સ કર્યું, એ પણ ટેકનોલોજીના જીએસ તરીકે ઇલેક્શન લડ્યા હતા, અને પછી પરિવારજનોએ સંમતિ આપી એટલે લગ્નમાં પરિણમ્યું। આજે તો તમે ઉત્તરાયણ છે ને ફિરકી પકડી રહ્યા છો, શું કાયમ જીવનમાં પણ ફિરકી પકડવાની આવી છે કે કેયુરભાઈએ પણ આપની ફિરકી પકડી હોય એવો બનાવ બન્યો છે? કેયુરનો હંમેશા મને મારી દરેક વસ્તુમાં સાથ અને સહકાર રહ્યો છે, એ પરિવારજનો, મારા પપ્પાની માંદગી હોય કે છોકરાઓનું સ્ટડી હોય, પણ બધામાં કેયુરનો હંમેશા સાથ અને સહકાર રહ્યો છે, અને એ જ રીતે કેયુરની કાર્યપદ્ધતિ અને સિદ્ધાંતમાં મારો એમને સહકાર રહ્યો છે। આ તો એમના પત્ની કેયુરભાઈ ખેંચવામાં મારવામાં તો માહિર છે, પરંતુ ઢીલ છોડીને પોતાના પણ કરી શકે છે, એ એમનો એક ગુણ છે,
ત્યારે હવે એ જોવા રહ્યું કે કેયુરભાઈની પતંગ ગાંધીનગરના મંત્રાલયમાં ક્યારે ફરકે છે. કેમેરામેન મનોજ રાજપૂત સાથે હું નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.